हेलो मित्रों, वन मीडिया चैनल और रमणीक चारोलियाना आप सबने नमस्कार। मित्रों, अपनी समक्ष एक अद्भुत कॉन्सेप्ट लेने आयो छूं। जो तमने अमारो कॉन्सेप्ट गमे तो आ कॉन्सेप्ट में कॉमेंट करवानुं चूकता नहीं, कारण के कॉमेंट करशो तो मने खबर पड़शे कि मारो वीडियो तमने केवो लाग्यो, गम्यो के न गम्यो। अने हाँ, तमारी पासे कोई सत्य घटना अने रियल स्टोरी होय तो कॉमेंट में जरूर लखजो। जो मने अनुकूल आवशे अने मने पसंद आवशे तो एनो वीडियो बनावी अने आपनी समक्ष रजू करीश। अने हाँ, अमारी चेनलना आ वीडियो जो तमने गमता होय तो लाइक करो, शेर करो अने सब्सक्राइब करो, अने बाजू में जे लाल बटन आवे एने दबावानुं चूकता नहीं, कारण के अमारो वन मीडिया चेनलनो वीडियो पहेलो अपलोड थाय एटले नोटिफिकेशन तमने सीधो मळे अने पहेलो ज वीडियो तमे जोई शकशो। तो लाल बटन दबावानुं भूलता नहीं। जय माताजी, धन्यवाद। राम राम। घर मां काशी ने घर मां मथुरा, घर मां गोकुळियुं गाम, હવે મારે નથી જાવું તીર્થ ધામ, હવે મારે નથી જાવું તીર્થ ધામ, તીર્થ ધામ નથી જાવ આડો હાને તો કરલો ઉમરટ ટોસુ જ કે નીકળવું નથી મારું, પણ આ ઘરમાં હવે શાંતિથી રહેવું થયું છે, હવે રહેવા દે મને એમ કહું છું તને, કાટા સુધી શાંતિ નહોતી, અત્યાર સુધી તો ભેગું કરવામાં જ મારી દિન, હા કે તમાર માના પાણી ઢોર ગયા પછી શાંતિ છે આ ઘરમાં, પછી કોઈ દી કકરાટ થયો છે, હું તને એમ કહું છું કે આ હાથનો કયો છે આ મને યાદ નથી આવતો, આ હા આ તમારી માયા સાધના મૂકો તો આપણે પરિણામ થઈએ, હવે આ કેટલો મોઘો હાડલો છે ઈ તને ખબર છે, હા 32 રૂપિયાનો લીધો તો 35 વર્ષ મોર, એ ઈ જમાનો 32 રૂપિયાની મે લોન લીધી હતી, ઓહો ફાડી નાખો હાડલો, ફાડું નાખો માં વાર તે વારે હક નથી, હવારમાં શું છે, હવારમાં ઢોલિયો ઢારીને બેહી જાય, નથી જાવું હવે તીરથ ધામ જવાના ટાણા આવ્યા છે, નાવા નવા લુગડા પહેરીને આ તારે ક્યાં નીકળવાનું, આજ તો પહેરું ને 12 મહિનાનું પરબ છે, આજ છે 13, હાલી હું નીકળીશ, કા તારી કોઈ જોવાની ન ગઈ, લે તઈ હું આઈથા કરીને ગઈ દી થી, આમાં મોઢું જોવાય, હવે આપણે આવા લુગડા પહેરેવા નથી, આ તો ધનતેરે છે ને 12 મહિનાના પરબે તો હારું ભલું લુગડું પહેરવું દે, તમારી માએ તો કોઈ દી મને હારો ગાભો પહેરવા નહોતો દીધો, પણ ઈ પડવાને દે હોય, આજ તો માતાજીની પૂજા કરવાની છે, એમાં તારા હારા લુગડા પહેરવાની, પૂજા કરી તો હું છે વાર તેવાર દી તો હારું લુગડું પહેરીને આમ ટણા ટણ થઈને ન રખડી, અને હું ગઈ દી મારો જીવ થોડો ગઈ તો ગઈ જાય છો તમે, રાજી નતી, હું કામ પૂછો કે તમારી માના હાથમાં રહેવું, એ ડોહી નો સ્વભાવ કેવો હોય છે કેવો નહી હોય, ઈ મને બે કતિક મારા વાર પરબ કેવા જાહે, જિંદગી કેવી જાહે, અને આજ તો બધું મારા હાથમાં છે, એટલે રાજી સાવ કે મારા સ્વભાવ ની મને ખબર છે, અને મારા વહુ ને હું લાડ કોડ કરાવી, બધાય તહેવાર ના સુખ આપી, બધી મજા આપી, વ્યવહાર નું સુખ આપી, ઘર નું સુખ આપી, એટલે મારા સ્વભાવ ની મને ખબર છે, એટલે હું રાજી થાવ છું, હા તો તું રાજી તો હું રાજી, બાકી જોઈ શું મારા ઘર માં, એ વો એ હો બા એ બટા અહીંયા આવો, મારા વહુ તો મારી, બાકી વહુ તો હારા છે ને, એ નસીબે મળ્યા છે ને, એ હો બા પ્રેમ ભાવ થી રહ્યો ને એનું નામ જ મર્યાદા ને એનું નામ જ લાઈટ, બાકી મોઢા ઢાંકીને ગાયરું બોલો હમા તડાકા લ્યો એને લાઈટ નો કેવાય, પણ સાંભળો તમે લાઈટ ભલે કાઢ નાખો પણ થોડુંક માથે તો ઓઢો, પણ કાકા આવશે તો નહીં ગમે, કાકો ન ગમે, કાકા વયા જાય ડેલી બારા ન્યા, નાના મોટા નું ધ્યાન રાખે, ઈજ લાઈટ ને ઈજ મર્યાદા, બટા ઓલા કોઠલા માંથી ધોરું લાલ નવા ગોયદડા કાઢી આવો, દુનિયા કેતી રહી બાકી હા હું તો
વિદુડી દેવી આપણા ઘર ની કિંમત વધે કે આ ઘર માં બધું સારું છે, સુખ શાંતિ છે, રહ્યું ને? ચાર દી ધો કસરા કરે છે, સુનો એને માર્યો છે, તાર હાથ ને કઈ નથી, અને તમારો હાથ પડ્યો, પોડા ઉખડી ગયા છે. મને તો પહેલેથી જ નથી આવડતું, કામમાં કરવા પડે, ગોદડા કરવા પડે, કાલ હું મરી જાય ને પછી તારા માવતર કોક દી આવીને ઉતરશે ને, તેથી આ તારે દેખા હે બધું, તેથી કે હે નકર કઈ નહી, કે હે ની હા હું કઈ ન દીધું મારી દીકરી ને, હજી તો કરવાના જ છે, હજી તો કરવાના. મારી વહુ ને હું મરી જાઉં ને તો કઈ ખામી ન આવી જોઈએ. તમને હું વરના કરે, તમે કેમ નળો છો? ઈ તારા મારા ભાગ ને તારી સમજે ન કર, અમુક વહુ ને તેમ થાય ડોહી તીજે દે ઉલરી જાય. મારા હાહુ બહુ ડાયા હો, પોતર હું તને ઘર માં કરતો તો આરામ. ડોક્ટરે કીધું નથી મને? હું આરામ કરજો. હા એટલે ફાંદો થોડો હજી વધે એમ. ફાંદો નહીં, શરીર મારું પાછું પડી ગયું. પાછું પડી ગયું? અરે અરે, હવે હું શું કઉ છું, એની પડખે નક બે હોય મને આમ ઘોકો મારી લેશે રોયો. ઈ વાત સાચી, મને ખબર છે. હું શું કઉ છું, હાલ ખા બે આમ અને કાટલા ટૂંકા કરો, આડી ગલી પડવું છે. પણ મને જાણે ગહવરો નો મંદવાડ ના ભરી ગયો હોય. હા હવે મંદવાડ લાગે, ગઈ તો થયો છે. હાડલો તો હું લેવી હગું, પણ તું લે તો મારી વહુ ને દાદો હરખરી, મારે હાટું કઈક લેવા. હાડલો નહીં, હાડલો તો લેવાનો જ છે, પણ આ ધનતેરસ છે, બીજું શું લેવાનું છે? તમે ફૂલ ને બધું લાવો, પૂજા પાનો સામાન અને ભગલા તું મીઠાઈ ને એવું લેતો હોય. આજ સાંજે આપણે લક્ષ્મી પૂજા કરવાની જ કરવા. મારી વહુ આજ પૈણી ને આવી અને વરસ થયું અને પેલો તહેવાર મારી વહુ નો મારા ઘર માં છે, તો આજ મારે મારા હિસાબ થી લક્ષ્મી પૂજા કરવાની છે. હાલે હા બ્રુ, હું એટલે એમાં કઈ ખોટું છે? વાર તહેવારે આપણે ઘર માં આનંદ કરી, એમાં ખોટું છે? કઈ તમને કઉ છું, હું એમ જ કઉ છું. આ ધનતેરસ છે તો કઈક હોનું લઈ લેવા જાય. એમાંથી થોડાક પૈસા કાઢીને મેં ઘરેણું કરાવી નાખ્યું છે. કઈ વાંધો નઈ, બહુ હાટું જ કરાવ્યું છે ને. મોટા ઢોર મારી જાય છે. આ બાજુ ધ્યાન હતું બા.
કર પ્યાસે ને ખાઉં તો પા મુઈકા તા હાંજે લાપસી કરવી છે ને આપણે હે કહું તો એટલે બટ અંદર મૂક દે મીઠાઈ માં હું લઈ આવું હારું લાગે લઈ આવો મને તો મોરા હાટા ભાવશે તમને એ જો કર વાત મોરા હાટા તમાર ડોહી મીઠાઈ ન કહેવાય મીઠું ખાઈ હકું ઈ તો હવે હું ના ભાઈ સાખી તો લેદો ખાલી હા મારા તાન ટીકડી બીજી ખાવી પેલા લેતા આવજો અરે એમ નહીં હવે તમે કદા હારું ખાવ ને હારું ખાઈને હાથ ઓરસે મરી જવાય મોરું ખાઈ ને ખોટે ખોટું એક દી પલટ હારું ખાઈ લ્યો એની કેમ ડેગા હે પેટ માં દાબી દેજો ના ના મને ખવડાવી ને મારી નાખો કઈ વાંધો નહીં મારા હાથો હાટા ને તમારા હાથો પેડા લેતો હું કા હોય જાવ કહે હાલો બા હું બધું કામ કર નાખું તું કામ કર હું ઘડી બેઠો છું 5 વાગ્યા ને ઉઠી છું હા બે વાર તમ તમારું આઈ બેઠા રહેજો પાછા તમારો જીવ રીએ નહીં પાછો એક જગ્યાએ એ હા થકાઈ જઈશો હવે શરીર કામ ન કરે હો પાયલી તી વો ક્યાં ગઈ યાર એવો હાથી પતિ શું માથે લઈને થોડસ તે વો ન કરે તો વો માય જીવ છે કે એકલી માથે કામ ન ગો તારું શરીર એવું થઈ ગયું શરીર હોય તે આપણે જીવિત લાવ દીન થોડું થોડું કામ કરવું પડે વો ને એકલી કરાવાય છે આપણી નાની બાર છે કદાચ કરે તો શું એમાં થઈ ગયું નાની બાર છે તો અમુક વસ્તુ શીખવાડવાની હજી વરો દીથી આવી એને એની બધી ખબર હોય હા બધી ખબર હોય એ બારા જેવી ડોસી જ વો ને સડાવે વો 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 કરી અને તારા જેવી હેરાન કરે વો ને મે કેને હેરાન કરી ઈ નઈ બધી વાત મૂકી દાટણ માં કોના ઉમરે ટોસી આવી તું ઘરે તો હો નઈ હવાર માં કોઈ દી એવું હોની બજાર માં ગઈતી કા થોડું પ્રેમ જ દેવાનું હતું અને મે 3 તોલા નો પેન્ડો સેટ કરાવ્યો તારા હતો કે વો ને એને હું છે એને રીહામણે રહેવું તો પેન્ડો સ્પેન્ડર સેટ એલે વાવ ના હાટો કરાવે તારા તો એવું વાવ નથી તું વાવ નથી કે કઈ છું ગાઈટી ની વાત નથી પણ આપણે ઘરે વાવ આવી જાય પછી આપણે વાવ માં નો આવી આપણે મામા આવી હા પણ તેને કોણ કે રી હમણે જાય એમ તો એ 5 તોલા નો કરાવી દે તું ખોટું બોલ માં મને ખોટી વાત કો ગમે એ વાવ એ બટા આવો પાણી ભરતા આવો તાર કાકી આવી છે પાયલ હાથ માં હારા નર્વસ કે મારા ઘર માં જ બધાય નર્વસ છે અને આમ નમ નર્વસ રહે તું નરવી રહી ને પહેલે થી હાથ મેળ લેવી સૌને તઈ પછી આવો આવો કાકી હા બટા હારું છે ને આ તો બહુ દિવસે દેખા હા બે દિવસે ન તળે બે દિવસે બતાય એલે એલ મોઢું મેળા કાઈ ને જોઉં છું વહુ ને વખાણ કરું છું તે આમ જોઈ લે ને આમ કરવાની હું તારી ટેવ ન ગઈ કોઈ દી હા પણ હઈ છે પહેલે ને હે કાકી હા બટા તમાર વહુ આવી ગઈ રી હમણે કાઈ નથી આવી અને હે ને મારે જોતીય નથી એન માને ને બાપ ને વવા છે ને આફેલા મૂકી જાહે એ તો તમાર દેડી આવે કે આપણે નાના બાપ ના હા પણ મારે જોતી જ નથી અરે રે પાયલ હા એ તારું ખોટું છે દીકરીને મા બાપ જ ઝૂકે એવું જરૂરી નથી કંઈક આપણે નમતું લેવું પડે કેમ કે દીકરી એની છે પણ આપણી તો હોવ છે ને અને આપણે એની જરૂર છે તું એની હાવ છો આખી જિંદગી તારે તારી હોવ પા સેવા કરાવવાની છે તારી તો તારે કેમ એની જરૂર નથી જેટલી આપણે એની જરૂર છે ને એને આપણી જરૂર છે તો તેડવા જાવી પડે પણ તું ન સમજવા ઈ બધી તારી વાત સાચી પણ હું આજે નમતું નહીં મૂકું કાલે નમતું નહીં મૂકું મારે જાવું જ નથી તેડવા એ હારું હવે રાતે આવજે મીઠાઈ ખાવા અમે લક્ષ્મી પૂજા કરવાના છે તો પ્રસાદી તો ખાઈ દાજે હાતે હારું હાંજે આવીશ અને મારે લક્ષ્મી પૂજા કરવી હોય હારું હારું હાલો જય શ્રી કૃષ્ણ હા આવજો બટા આપણે હાલો રાંધણ તૈયારી કરો ખાઈ પીન અને પછી તૈયાર થઈ જા મારા દીકરા આપણે પૂજા કરવાની છે તો મારે મસ્તી નો તૈયાર થાઉં આજ હું તને કરી દઈશ હાલો પૈસા ક્યાં ગયા ઓલા તમને કીધું તો પૂજા મૂકવાના છે એ કબાટમાં પડ્યા છે હા તે લઈ લો દાવ આટલા બધા પૈસા એ ખિસ્સામાં ન રાખી ગયા તારા બાપનો તો કઈ જીવ છે બે લાખ પણ ઊંડેલા ઘરમાં જાય ના આવો ના બાબા હું કહું તમે મને શીખવાડજો પાછો મન નથી હવે આ બધું તારે જ કરવાનું છે મેં તો આખી જિંદગી કર્યું જ છે બટા હવે આજ થી આ બધું તારી ફરજમાં જ છે નોટ માં ઈંડી પેનું લીટા તાણું ઈ કેમ આલે તો કંકુવારી કેવાય
સગન નો કહેવાય આયા આ પાતલામ કરું હર ખોકરી સારે પહેરવાના પહેરવાના હા થઈ ગઈ આગળ બાપાને કહી આયા કહી હનુમાન બાપા તો મુ ઘરે થોડી વાર હા બધે શું ખાને કાઢજો દેવો કે સાંડલો મારી વહુ સાક્ષાત લક્ષ્મી છે એના કે સાંડલો થાય એવા આપણા ભાગ્યથી સોખા લગાડ દે બટા તમારા મનથી અગરબત્તી કરો તમે હાથી મનથી માનો તો હું લક્ષ્મી છે તમારા મનથી નો હવા દ્યો થાતો બધે ન્યાત લઈ દ્યો હા ન્યાત લઈ દઉં ને અહીંયા જોડી મરોદી કાઢ લેશું તમે મને સાંડલો કાઢ દ્યો હું તો રહી ગઈ તું થોડી રહી જાય તારા માથે મારે ધામ ધૂમ છે મારા ઘરમાં તારા માથે બટા ધામ ધૂમ છે બધું પણ આપણે દેવસ્થાને ગમે ત્યાં જાય ને આપણે બાયુ નો અવતાર છે ને આપણે માથે ઓઢવું પડે ને મારો દીકરો ઘડીક માથે ઓઢી લ્યો આપણે ગમે ત્યાં પૂજા પાઠ હાલતું હોય કે દેવસ્થાને જતા હોય ને તો આપણે સ્ત્રી નો અવતાર છે તો એટલી મર્યાદા આપણે ભગવાન પર રાખવી પડે કે આપણે માથે ઓઢવું પડે ભગવાન ની તો ઠીક હું તમારી રાખતી જ નથી ના ના અમારી નથી રાખવી બટા બગલા આલો બે આરતી તો લઈ લે ટંગ કરી વગાડો તને યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્કૃતા યા દેવી સર્વ ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્કૃતા નમસ્તે નમો નમઃ નમસ્તે નમો નમઃ એ માં લક્ષ્મી અમારા ઘરને હેરું ભેરું રાખજે ને ધનના ભંડાર ભેરા રાખજે માં ભગવાન ભૂલ ચૂક માફ કરજો માતાજી ધન તો જો અમારા કર્મ ને અમારા કિસ્મત માં હશે એટલું તમે અમને આપશો જ પણ અમારા ઘરમાં સદાય ને માટે શાંતિ બની રહે અને એકબીજા ઉપર પ્રેમ રહે આજ અમે તમારી પાસેથી એવી પ્રાર્થના માંગી છે તમારા જેવું થઈ ગયો ભગવાન આપણે બરસ સારો કામ ધંધો દેજો લક્ષ્મી માં અને માતાજી ની સાક્ષી એ આજ લક્ષ્મી પૂજન માં આપણે હોનું મૂક્યું પૂજા કરી કેમ કે હોનું એક ધન કહેવાય આ પૈસો છે બરોબર એ એક લક્ષ્મી છે તો આ ધન આપણે મૂક્યું એની પૂજા આપણે કરીને માતાજી ને અર્પણ કરાવ્યું પણ એની પ્રસાદી રૂપે આજે મારા વહુ ના હાથમાં આ ઘરેણું ચડાવું છું કેમ કે હાચી લક્ષ્મી તો મારી વહુ છે મારા ઘરની હે હક મારા વહુ નો છે કે મારા ઘરની લક્ષ્મી છે અને મારી વહુ ને હું સન્માન થી રાખું અને મારા ઘરની લક્ષ્મી સમજું તો જ આ લક્ષ્મી રાજી રહે બાકી પાયલ આઈ બી હરકી બી જમાર દીકરો આ બાકી પાયલ તું તારા અહંકાર માં તારા હું પણ માં આજ તારી ઘરની લક્ષ્મી તારી વહુ છે ને એને તું નારાજ કરી બેઠી છો હે તારા અહંકાર માં હું પણ ભૂલી જાય તારું અભિમાન ભૂલી જાય તારી વહુ નો હક છે તારા ઘર માં ઈ તારી લક્ષ્મી છે તું તારી વહુ નો નિહાળ કોલેન તે કાઢી મૂકી છે આ તારી વહુ નું આત્મું ન્યા દુભાઈ છે કે એના માવતરી પડી છે અને તું લક્ષ્મીજી પાસે તું બે તોલા નો 2.5 તોલા નો પેડલ સેટ ચડાવસ એની પૂજા કર પણ હાચી લક્ષ્મી તારા ઘરની વહુ છે એ રાજી થાય ને તો આ રાજી થાય બાકી એનું આત્મો દુભાવશો ને તો આ લક્ષ્મી કોઈ દી તમારી માથે રાજી નહીં થાય અને હક છે મારી વહુ નો આજ કે આખું વરસ તમે વહુ ને હું કરા તો કરા કરો ઘરમાં નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય અમારે હાલતા હોય એવું નથી મનભેદ થતા હોય પણ આજ લક્ષ્મી પૂજા નો દિવસ છે તો ધનતેરસ એટલે લક્ષ્મીજી નો દિવસ કહેવાય તો આજનો દિવસ આપણા ઘરની લક્ષ્મી ને માન સન્માન મળવું જોઈએ જો આપણી વહુ આજનો દિવસ રાજી થઈ જાય ને તો માનો કે લક્ષ્મી આખું વરસ તમારા ઘરમાં વરખી ગઈ પણ આજ એનો નિહાકો ન લેવાય તો હું તને એ કહેવા મને કોઈ ધજાગ્રહ કરવાનો શોખ નતો પૂજા તો અમે દર વર્ષે પણ તને આજ હું કામ બોલાવી
પરંપરા નિભાવવા હાટુ આપણા ઘરમાં આપણી વહુ વૈસે તો પરંપરા હાલશે. સમજી ગઈ ને પાયલ? હા બીજું તું જે કેસ ને એ બધી વાતો સમજી ગઈ, અને હવે મને મારી આંખ ઉઘડી ગઈ અને આખી જિંદગી મેં મારા ઉપાડામાં જ કાઢ્યું, મેં મારા ઘમંડમાં જ કાઢ્યું. હવે હું તને હું કહું છું, જેથી પછી બેસતું વર્ષ આવે છે ને તો હું કાલે જ જઈને અને કાલે જ મારા વહુને તેડી આવું અને મારા વહુને લઈને અને પહેલી જ વાર તારે ઘરે આવું. પાયલ હું તને ઈ જ કહેવા માંગતી હતી કે આ ઘર તારું છે ને એ મોવનું છે. આપણા ઘરમાં ઈ પડી નહીં એટલે આજી બને ને અહીંયા રહેવાનું. આ ઘર એનું છે, અને કોઈ પણ દીકરી હોય એને માવતરના ઘરેથી એક સપનું હોય કે હું મારા હારે જાય છે એટલે ઘર મારું થઈ જાય, પછી મારા ઘરમાં જઈને હું મારી રીતે ઘર રાખીશ. હે, એટલે એનું સપનું હોય, પણ એની રીતે ઘર રાખે છે તેમાં હું ખોટું? તે આખી જિંદગી તો તે કીધું એમ ઘરમાં થયું, તો હવે હું પણ મૂકી દે ખાવાની હગાઈ રાખ અને વહુને એની રીતે ઘર રાખવા દે. હે, ઘર વહુનું છે એ કાંઈ ક્યાંય નાખી નથી દેતી. ભૂલમાં કંઈક બગાડ થતો હોય તો પ્રેમથી કે આ મારી વહુ, મારે કાંઈ કહેવું નથી પડતું. કઈ એક એમથી ભૂલ થઈ જાય છે પ્રેમથી કહેવાનું હોય, કઈ મારી વહુ કઈ ઘરમાં નુકસાની કરીને બાપની ઘર નાખી આવતી બધી, અને કોક દીક એની બાપની મદદ કરે તો હું થઈ ગયો ને મા બાપે છે ને એ કઈ દયા ઉતર્યું તો નથી, પણ છતાંય કોક દીક એને મદદ કરવી પડે. હું કામ આ ઘર એનું છે એ હતું ને અને હજી છે ને બધું ભૂલી જાવ. અને હું કઉ છું કે વહુને લક્ષ્મી કયો છો, પણ લક્ષ્મી ની જેમ રાખતા શીખી જાવ ને તો કોઈ દી તકલીફ ન પડે. તું નહીં તારા જેવી કઈ ઘમંડી હાહુ આ જગત માં છે ને, હું તો એટલું જ કેવા માંગુ કે વહુ લક્ષ્મી છે એમ કયો તો છો, પણ લક્ષ્મી ની જેમ રાખતા શીખી જાવ. નાના મોટી વાત ને જવા દો અને વહુ ને સન્માન થી રાખો. અને વહુ ને કઉ છું બધી દીકરીઓ ને કે ઘરમાં નાનો મોટો વાંધો હોય તો એ પાર પાડી, અને વાર તહેવારે આજના દિવસે ખાસ કરીને આપણે આપણા ઘરે રહેવું જોઈએ. બાપની ઘરે આપણે હારા ન લાગી, ગમે વાંધો હોય ભૂલે કાબેજાની સમજીને હવે આપણા ઘર સંભાળી લ્યો અને સમજીને રહ્યો. એનું નામ જ ઘર અને એનું નામ જ લક્ષ્મી પૂજા. સમજવાનો છે તો અમારો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને હા વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, મારું નામ છે પંચાલ રાજેન્દ્ર. જો આ વિડીયો તમને ગમે તમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી, હું છું કૃષ્ણા બે. સમય આજે ધનતેરસ નો વિડીયો કર્યો છે, એમાં હાહુ આપણને ઘરની લક્ષ્મી સમજતા હોય તો જગતની બધી વહુ ને એવું જરૂરી છે કે આપણે પણ સાસુ ને આપણી માં સમજીને ઘરમાં રહેવું જોઈએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું ભારત ભગેલ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ અમારો ધનતેરસ નો કોન્સેપ્ટ ગમે તો અમારી આ વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.